વિસ્તારમાં ગાબડું પડ્યું છે. કાલોલના ચુડકા ગામ નજીકની કેનાલમાં ગાબડું, કેનાલમાં 20 ફૂટ જેટલું ગાબડું પડતા ભારે નુકસાન થયું છે. કેનાલના પાણી આસપાસના ખેતરોમાં ભરાઈ ગયા છે. કેનાલના નવા પાણીની આવક થતા આ ગાબડું પડ્યું છે. તો દ્રશ્યો જોઈ શકો છો, આ કેનાલમાં ગાબડું પડ્યું છે. નવા પાણીની આવક આ કેનાલમાં થઈ છે અને સાથે જ ગાબડું પડતાની સાથે કેનાલના પાણી છે ખેતરોમાં ફરી વળ્યા છે. ખેડૂતો ચિંતામાં છે, કારણ કે ખેતરના જે ઉભું પાક છે તેને નુકસાનની ભીતિ આ ખેડૂતોને સતાવી રહી છે. તો પાનમ સિંચાઈની મુખ્ય કેનાલમાં ગાબડું પડ્યું. કાલોલના જોડકા ગામ નજીકની આ કેનાલના દ્રશ્યો સામે આવ્યા છે. 20 ફૂટ જેટલું ગાબડું પડતા ભારે નુકસાની વેઠવાનો વારો ખેડૂતોને આવ્યો છે. કેનાલના દ્રશ્યો સામે આવ્યા છે. જોડકા ગામને છૂટતી આ કેનાલ કે જેમાં 20 ફૂટનું ગાબડું પડતા જે પાણી છે, નવા નીરની આવક થઈ હતી, તે પાણી પણ ખેતરોમાં ફરી વળ્યા છે અને ખેતરોમાં પાણી ફરી વળતાની સાથે જે ખેડૂતો લીધેલો ઉભો પાક છે તેને પણ નુકસાનની ભીતિ ખેડૂતોને હાલ સતાવી રહી છે. આ પહેલી એવી ઘટના નથી કેનાલમાં ગાબડા પડવાની. આ પહેલા પણ અનેક જગ્યાઓ પર ગાબડાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. જયેન્દ્ર ભોઈ આપણી સાથે જોડાઈ ગયા છે ફોનલાઈન પર. જયેન્દ્ર, ગાબડું 20 ફૂટનું પડ્યું છે, ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, ખેડૂતો શું કહી રહ્યા છે અને તંત્ર તરફથી સમારકામ કરવામાં આવ્યું છે કે કેમ? ચોક્કસ, કાલોલ નજીક જે જોડકા ગામ આવેલું છે ત્યાંથી પાનમ સિંચાઈની જે મુખ્ય નહેર છે તે પસાર થાય છે. છેલ્લા ઘણા દિવસોથી કાલોલ પંથકની અંદર પડેલા ભારે વરસાદને લઈને અને આ જે મુખ્ય નહેર છે તેને પણ ખાસ્સી એવું નુકસાન થયું છે. કેનાલની અંદર વરસાદી પાણીને લઈને 20 ફૂટ જેટલું મોટું ગાબડું પડી ગયું હતું. આ ગાબડાને લઈને જે કેનાલની અંદર રહેલું પાણી હતું આજુબાજુના ખેતરોમાં પણ ફરી વળ્યું હતું અને ખેતીને પણ ભારે એવું નુકસાન થયું હતું. ત્યારે એના જે ખેડૂતો છે તે હાલ માંગણી કરી રહ્યા છે કે તાત્કાલિક ધોરણે આ જે કેનાલનું છે તે સમારકામ કરવામાં આવે અને જે ખેતીને નુકસાન થયું છે તેનું પણ વળતર આપવામાં આવે. જોકે સિંચાઈ વિભાગને અધિકારીઓ છે હાલ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બિલકુલ, થી આભાર ચંદ્ર સમગ્ર વિગત બદલ. સિંચાઈ વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ચૂક્યા છે. હાલ સમારકામ હાથ ધરવામાં આવે.